बात करिए तो रमत गमत युवा ने सांस्कृतिक प्रवृत्तियों विभाग गुजरात सरकार तथा कमिश्नर युवक सेवा अने सांस्कृतिक प्रवृत्तियों गांधीनगर अने जिला वहीवटी तंत्र पंचमहालना संयुक्त उपक्रमे पावागढ़ खाते राज्य कक्षानी तृतीय आरोहण अवरोहण स्पर्धा योजाई। વધુમાં વાત કરીએ તો જે જિલ્લા પંચાયત પંચમહાલના પ્રમુખ કામિનીબેન સોલંકી, જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રા, પંચમહાલના ધારાસભ્ય તેમજ ઉદઘાટનમાં મંદિરના ટ્રસ્ટીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। આ સ્પર્ધાનું ઉદઘાટન માંજી પાવાગઢ ખાતેથી ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું તથા વિજેતાઓને ઇનામ પણ આપવામાં આવ્યા હતા। કાર્યક્રમની શરૂઆત લીલી ઝંડી આપીને કરવામાં આવી હતી, જેમાં યુવક યુવાન તેઓએ રમતગમતની યોજનામાં ભાગ લીધો હતો। તો સૌપ્રથમ દોડમાં પ્રથમ આવનારી ભાઈઓ અને બહેનોને પ્રથમ નંબર પર રૂપિયા 25,000નું ઇનામ આપવામાં આવ્યું હતું। પ્રથમ નંબરથી 10 નંબર સુધીના ભાઈઓ અને બહેનોને ઇનામ આપવામાં આવ્યું હતું, જેમાં કુલ ઇનામી રકમ 2,34,000 આપવામાં આવ્યા હતા। ગુજરાત રાજ્યના યુવા સાંસ્કૃતિક અને રમતગમત વિભાગ દ્વારા નિત્યક્રમથી દર વર્ષે બે વખત આરોહણ અને અવરોહણની પ્રક્રિયા થતી હોય છે યુવાઓ દ્વારા, અને સરકારી તંત્ર દ્વારા એની વ્યવસ્થાપન કરવામાં આવે છે। ખૂબ સુંદર આયોજન કરવામાં આવે છે અને યુવાનોની વ્યાયામ કૌશલ્ય વૃદ્ધિ માટે આ કાર્યક્રમ ખૂબ સારો છે અને યુવાનોની યુવા શક્તિને વધારવા માટે સરકાર દ્વારા એમને પ્રોત્સાહિત ઇનામો પણ વિવિધ પ્રકારના લગભગ 2.5 લાખ રૂપિયા જેવા ઇનામો આપવામાં આવે છે। આ વર્ષે પણ લગભગ 257 જેટલા યુવા મિત્રો અને યુવાન મહિલાઓ દ્વારા, મહિલાઓ એટલા માટે કહું છું કે લગભગ 2-3 લોકો અંદર પરિણિત સ્ત્રીઓ પણ મેં જોઈ કે જેઓએ આ વિષયમાં ભાગ લીધો છે, અને લગભગ છોકરીઓ મોટી ઉંમરની જ છે, લગભગ 17-18 વર્ષની છોકરીઓ છે જેઓએ આમાં ભાગ ઉત્સાહપૂર્વક લીધો છે। પર્વતારોહણ કરવું એ કોઈ નાની વાત નથી। આજે યુવા શક્તિ અને મહિલા શક્તિનો એની અંદર મને જે સમન્વય જોવા મળ્યો છે એ ખૂબ સારો અને સુંદર છે। સરકારનું આ પગલું ખૂબ જ આવકારદાયક છે। કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા માય ભક્તોની સગ્રતામાં વધારો થઈ શકે તે માટે એક લિફ્ટનું આયોજન કરવામાં આવ્યું છે। એ લિફ્ટનું આયોજનનું ખાસ મુહૂર્ત અનુરોધ કરવામાં આવ્યું છે, તે માન્ય ચેરમેન શ્રી સુરેન્દ્ર કાકાના હસ્તે કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લા વહીવટીતંત્ર કલેક્ટરશ્રી, જિલ્લા અધિક્ષકશ્રી તેમજ વહીવટીતંત્રના અધિકારીઓ અને ટ્રસ્ટના ટ્રસ્ટીઓશ્રી હાજર રહી એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। જે લિફ્ટની સુવિધામાં બે લિફ્ટની સગવડતા કરવામાં આવશે। લિફ્ટની કેપેસિટી લગભગ 20 માણસ એક લિફ્ટમાં બેસી શકે તે પ્રમાણેની સુવિધા કરવામાં આવી છે। લિફ્ટની ઊંચાઈ મંદિર સાચિયા તળાવથી મંદિર પરિસર સુધીની 65 મીટરની ઊંચાઈ કરવામાં આવી છે, જે બે લિફ્ટની સગવડતા કરવામાં આવશે। કોના માટે લિફ્ટનો ઉપયોગ થશે? એટલે હાલમાં તો કાર્ય લિફ્ટનું એકાદ વર્ષમાં પૂર્ણ થશે, જેમાં પ્રાથમિકતા વિકલાંગો તેમજ સિનિયર સિટીઝનને પ્રાથમિકતા આપવામાં આવશે। કિરણ ગોયલ સાથે લાઈવ 24 ન્યૂઝ પંચમહાલ।